નમસ્કાર, મારું નામ પુષ્પાબેન નટવરલાલ દક્ષિણી છે. હું સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના પે સેન્ટર શાળા નંબર 7 જોરાવનગર ખાતે મદદની શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું. ટોય્સ ફેર 2021માં વિભાગ પરંપરાગત દેશી રમકડાઓમાં કેટેગરી છે પાયાનો તબક્કો, એટલે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને ધોરણ 1-2. મારી કૃતિનો ઉદ્દેશ્ય છે આનંદદાયી, રસપ્રદ અને અસરકારક શિક્ષણ. મારા રમકડાનું નામ છે શૈક્ષણિક ઢીંગલાઓ અને શૈક્ષણિક કેલેન્ડર. રમકડું બનાવવામાં 10-15 રૂપિયાનો ખર્ચ થાય છે. આ રમકડાઓ જૂના દુપટ્ટા, દરજી પાસેથી લીધેલા કાપડના ટુકડાઓ, સેલોટેપ, ફેવિકોલ, જૂની કાર્ડશીટ, જૂની થઈ ગયેલી ફાઇલો, સોયદોરો, મોતી વગેરે જેવી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. રમકડું બનાવવામાં 3-4 કલાક જેટલો અંદાજિત સમય લાગે છે. ઢીંગલાઓની મદદથી ધોરણ 1 બાળકોને આ ઢીંગલો નાનો છે, આ ઢીંગલો મોટો છે, આ ઢીંગલી જાડી છે, આ ઢીંગલી પાતળી છે, આવી બાબતો બાળકોને સમજાવી શકે. આ કરામતી ઢીંગલીની મદદથી આપણે નાના બાળકોને આ રીતે રમત દ્વારા 1-5 સુધીનું સંખ્યા જ્ઞાન અને બીજી સાઈડથી 6-10 સુધીનું સંખ્યા જ્ઞાન રમતા રમતા શીખી શકીએ છીએ. આ ગાણિતિક ઢીંગલીની મદદથી આપણે નાના બાળકોને કઈ 2 સંખ્યાનો સરવાળો છે એવી અઘરી લાગતી વસ્તુ આપણે આ રીતે લખોટી નાખીને એના બંને પગમાંથી નીકળે છે એટલે 4-1-5 થાય એ રીતે આપણે બાળકોને સરસ રીતે સરળતાથી સમજાવી શકીએ છીએ. આ 10 ઢીંગલાઓની મદદથી આપણે નાના બાળકોને 1-10 સુધીની સંખ્યાનું જ્ઞાન, તેનો ક્રમ, સરવાળા બાદબાકી, ખૂટતી સંખ્યા, આગળ પાછળની સંખ્યા, વચ્ચેની સંખ્યા સુંદર રીતે સમજાવી શકીએ છીએ. એના માટે એક મેં સરસ મજાનું ગીત બનાવ્યું છે જે આપની સમક્ષ રજૂ કરું છું. આજ તો મારા શૈક્ષણિક કેલેન્ડર ની અંદર ગુજરાતી મહિના સરસ રીતે શીખવી શકાય એવી આ સુંદર રમત છે. જ્યારે તો પણ આઉટ ગણાય, જ્યારે કોડી આ રીતે કોઈ પાંદડી ઉપર જઈને પડે છે તો ઈ પાંદડીની અંદર જે મહિનો લખ્યો છે એ મહિનો બાળક
બોલે છે અને કેટલા મહિનો છે એ પણ બાળકને ખ્યાલ આવે છે. તો આની ઉપર આ રીતે પાંખિયામાં અંકો લખી દીધા છે એટલે એની મદદથી બાળકો નીચે ગણી શકાય એવા ટપકા કર્યા હોય, ચોકડી કરી હોય, તો આ ફરકડીની મદદથી બાળકો રમતા રમતા ઉછાળતા જાય છે અને સરસ રીતે અંક જ્ઞાન મેળવતા જાય છે.